ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક આજે આપણે ગુજરાતીમાં લેસન નંબર થ્રી મહેનતનો રોટલો ભણીશું આ એક પન્નાલાલ પટેલની સરસ મજાની બોધકથા છે આ બોધકથામાં આપણને શ્રમ સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા બતાવવામાં આવ્યો છે એક મોચી અને સાધુની સરસ મજાની આ વાર્તા એ આપણને ઘણી બધી સારી શીખ આપે છે તો હું પાઠનું વાંચન પણ કરીશ અને સાથે સાથે તમને સમજાવતી પણ રહીશ લેસન નંબર થ્રી મહેનતનો રોટલો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો તે બહુ પ્રામાણિક હતો સંતોષી પણ એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા મોચી ભગત મારા પગના પગરખાનું શું પડે કાશી નામની નગરી હતી એટલે કે કાશી નામનું શહેર હતું ત્યાં એક મોચી રહેતો હતો એ મોચી હતો એ ખૂબ જ પ્રામાણિક અને સંતોષી પણ હતો હવે એક વખતે મોચી પાસે એક સાધુ આવ્યા અને મોચીને પૂછવા લાગ્યા કે મોચી ભગત મારા પગના પગરખા પગરખા એટલે કે પગમાં પહેરવાના ચંપલ જોડા તો મોચી ભગતને પૂછવા લાગ્યા કે મોચી ભગત મારા પગના પગરખાનું શું પડે એટલે કે મારા પગના ચંપલ કેટલા ભાવમાં પડે મોચીએ કહ્યું મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ તો સાધુએ જ્યારે મોચીને પૂછ્યું કે મારા પગના પગરખા કેટલા રૂપિયામાં પડે એટલે કે સો ભાવમાં પડે તો મોચીએ એમને જવાબ આપ્યો કે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ સાધુ કહે સીવી દો તો શું લો મોચીએ કહ્યું દોઢ રૂપિયો પછી સાધુએ એવું પૂછ્યું કે તમારી પાસે તૈયાર નથી તો તમે મારા પગના પગરખાં મારા માપ પ્રમાણે સીવી દો તો તેનો સો ભાવ ગણો એટલે કે સો ભાવ લો તો મોચીએ એમને જવાબ આપ્યો કે હું તમારા પગના પગરખાં સીવીને બનાવું તો એના હું દોઢ રૂપિયો લઉં સાધુને નવાઈ લાગી બીજાઓએ બે રૂપિયા દેખાડ્યા હતા પછી ઘટાડીને દોઢ રૂપિયા સુધી આવ્યા હતા પણ આણે તો મૂળમાં જ દોઢ રૂપિયો કહ્યો સાધુએ પૂછ્યું દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા હવે મોચીએ જ્યારે સાધુને દોઢ રૂપિયો ભાવ કીધો એટલે સાધુને નવાઈ લાગી કેમ નવાઈ લાગી કે સાધુએ બીજા બધા મોચી પાસે પણ ભાવ પૂછ્યો હતો તો બધા મોચીઓએ શું કર્યું હતું કે પહેલાં સાધુને બે રૂપિયા કીધા અને પછી ભાવ ઘટાડીને દોઢ રૂપિયા સુધી લેવાની વાત કરી હતી પણ આ જે મોચી હતો એણે તો સૌથી પહેલાં જ દોઢ રૂપિયો કહી દીધો એટલે સાધુએ મોચીને એવું પૂછ્યું કે દોઢ તો તમારો કહેવાનો ભાવ છે પણ તમે મારી પાસેથી લેશો કેટલા રૂપિયા મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો હવે સાધુની વાત સાંભળી મોચી હસવા લાગ્યો તેણે સાધુને એવો જવાબ આપ્યો કે મેં તમને જે ભાવ કીધો છે એ જ ભાવ હું લઈશ મહારાજ જો તમારી ઈચ્છા હોય તો હું તમારા પગના પગરખાં બનાવું સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે હવે જ્યારે મોચીએ પૂછ્યું કે જો તમારી ઈચ્છા હોય તો હું તમારા પગના પગરખા બનાવો એટલે સાધુએ મોચીને જવાબ આપ્યો કે હા સારું ચલો બનાવો પણ તમે બનાવીને મને આપશો ક્યારે એટલે મોચીએ એમને એવો જવાબ આપ્યો કે પરમ દિવસે આ વખતે એટલે કે મોચીએ કીધું કે પરમ દિવસે આ જ સમયે તમને તમારા પગરખા મળી જશે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય હવે મોચીએ જવાબ આપ્યો કે પરમ દિવસે આ ટાઈમે હું તમને આપી દઈશ એટલે સાધુ કહે છે કે પણ જરૂરથી આપવા પડશે તમારે હો પરમ દિવસે સાંજે તો મારે જવાનું છે એટલે તમારે કામમાં ઢીલ ન થાય એટલે કે તમે પછી વાયદો તમારો પૂરો કરજો એમ એટલે કે કામ મારું પૂરું કરજો મોચી કહે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો તો જ્યારે સાધુ કહે છે કે મારે પરમ દિવસે સાંજે જવું છે એટલે તમારે મને વગરખા આપવા જ પડશે એટલે કે કામમાં ઢીલ ન કરતા એટલે મોચી એમને જવાબ આપે છે કે તમે જાઓ કે ન જાઓ પણ પરમ દિવસે તમને આ વખતે એટલે કે આ સમયે તમારા પગના પગરખા મળી જશે પણ સાધુ જે હતા એને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ આવતો નહોતો બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો મોચીને પૂછ્યું મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ મોચીએ કહ્યું બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું હવે સાધુ જે હતા એને મોચીની વાતમાં જરા પણ વિશ્વાસ નહોતો એને એવું જ હતું કે મોચી મને સમયસર પગરખા આપશે નહીં એટલે સાધુએ શું કર્યું બીજા દિવસે ફરી પાછા એ સવારમાં ત્યાં આંટો મારવા માટે આવ્યા મોચીની દુકાને આંટો માર્યો અને મોચી ભગતને પૂછે છે કે મોચી ભગત આપણું કામ કેટલે આવ્યું એટલે કે મારા પગના પગરખાં બનાવવાનું કામ કેટલે પહોંચ્યું એટલે મોચીએ એમને જવાબ આપ્યો કે તમે મહારાજ બેફિકર રહો એટલે કે તમે બિલકુલ ચિંતા ન કરો હું મારો વાયદો છે એ ચૂકીશ નહીં છતાંય સાધુને શાંતિ ન વળી ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો લાવને જરા મોચીને ત્યાં આંટો મારું પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી તેણે કહ્યું મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો નાહક શું કામ ધક્કા ખાઓ છો સાંજે આવજો જાઓ હવે મોચીએ જ્યારે કીધું કે તમે વાયદો તમે બિલકુલ બેફિકર રહો હું મારો વાયદો નહીં ચૂકું છતાં પણ સાધુના મનમાં શાંતિ નહોતી વળતી એટલે એમણે શું કર્યું ત્રીજા દિવસે ફરી પાછા સવાર સવારમાં એમને વિચાર આવ્યો કે લાવને જરા મોચીને ત્યાં એક આંટો મારું એમ વિચારી અને એ મોચીને ત્યાં આંટો મારવા માટે ગયા પણ આ વખતે તો મોચીએ સાધુને કહી જ દીધું કે તમને તમને એમ કે કિંમત નથી મારી એટલે કે તમને માણસને પારખતા નથી આવડતું તમને એવું જ છે કે આખી દુનિયા જૂઠું જ બોલે છે એમ એટલે કે તમે એવું જ માનો છો કે આખી દુનિયા જૂઠું બોલે છે અને હું પણ જુઠ્ઠું જ બોલું છું એટલે કે હું મારો વાયદો પૂરો નહીં કરું શું કરવા તમે ફોગટના ધક્કા ખાવ છો એના કરતાં સીધા સાંજે જો તમને તમારા પગના પગરખા મળી જશે સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા તે સમજી ગયા મોચી સાચુકલો છે ખરેખરો ભગત છે કદી જૂઠું બોલતો નથી હવે શું થયું કે સાંજે જે પ્રમાણે વાયદો આપ્યો હતો એ પ્રમાણે સાધુ ત્યાં આવી ગયા તો સાધુએ આવીને મોચીની દુકાને જોયું તો તેમના પગરખા બિલકુલ તૈયાર હતા એટલે આ જોઈ અને સાધુ તો મોચી પર એકદમ ખુશ થઈ ગયા અને તે સમજી ગયા કે મોચી તો સાચુકલો છે ખરેખરો ભગત છે તે કદી પણ જુઠ્ઠું બોલતો નથી સાધુએ તેને બે રૂપિયા આપ્યા મોચી પાસે છૂટા પૈસા ન હતા તે પૈસા લઈને ઊભો થયો તેણે સાધુને કહ્યું જરાક ઊભા રહો મહારાજ હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવો હવે સાધુએ જ્યારે પૈસા આપવાના હતા એટલે એમણે શું કર્યું કે મોચીને બે રૂપિયા આપ્યા પણ મોચી પાસે છૂટા હતા નહીં એટલે એણે સાધુને એવું કહ્યું કે મારી પાસે પરચુરણ નથી એટલે તમે જરાક વાર અહીંયા ઊભા રહો હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવો